જય માતાજી મિત્રો, આજે એક એવી સરકારી યોજના કે જે આપણે દરેક જે પોતાનો કોઈક વ્યવસાય ચાલુ કરવા માંગે છે, જે પોતાનું નાણાં પાયે પોતાનો ધંધો ચાલુ કરવા માંગે છે, એમના માટે બહુ ખૂબ જરૂરી યોજના છે. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી PMFME, પ્રધાનમંત્રી ફોર્મ્યુલેશન ઓફ ફૂડ માઇક્રો પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ. આ યોજના વિશે લોકો બહુ ઓછું જાણે છે. આ યોજના ઉપર જોઈએ તો PMFME યોજના જે છે એ આપણે ફૂડ પ્રોસેસિંગ આધારિત છે, જે નામ પરથી એવું લાગે ખબર પડી જાય છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે ખેતી આધારિત પ્રોડક્ટો છે આપણી, ઘઉં છે, ડાંગર છે, પછી બાજરી છે, અથવા ઘરગથ્થુ કે ગૃહ ઉદ્યોગમાં જે આપણે ઉપયોગ કરે છે એવા પાપડ છે, અથાણું છે, આ દરેક જે ઉદ્યોગ છે જે કોઈ શરૂ કરવા માંગતા હોય અથવા જે વ્યક્તિ શરૂઆત છે જેમની પોતાની અને એની અંદર મોડિફિકેશન કરીને એમનો જે આઉટપુટ છે વધારવા માંગતા હોય તો યોજનાનો લાભ લઈને સરકારી સહાય મેળવી શકે છે. ગુજરાત ભારત સરકારે આ યોજના અંતર્ગત 35,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરેલી છે. એમનો ટાર્ગેટ છે કે 35,000 કરોડ છે તે લોકો સુધી પહોંચે. તો યોજના વિશે જણાવું તો યોજનામાં જે શરૂઆત કરવા માગે છે તો એમાં 35% સબસિડી હોય છે, ક્રેડિટ સબસિડી હોય છે, અને જે બાકી હોય છે એમાં તમારે 10% પેમેન્ટ તમારે ભરવાનું હોય છે. ધારો કે તમારો કોઈ બ્રાન્ડ ચાલુ કરવા માગો છો, તમે કોઈ પાપડનો ઉદ્યોગ ચાલુ કરવા માગો છો ઘરેથી રહીને, તો તમારે કંઈ મશીનરી અમુક કોટેશન જે તમારે શરૂઆત કરવા માટે 1,00,000 રૂપિયાની તમારે જરૂર છે એક્ઝામ્પલ તરીકે, તો એમાંથી તમારે 35% સબસિડી થાય. 35% સબસિડી થાય એટલે તમારે પડ્યા 65,000 રૂપિયા, તો એમાંથી તમારે ફક્ત 10,000 રૂપિયા ભરવાના આવે છે. બાકી ગવર્મેન્ટ તમને સબસિડી અને બાકી જે વધે છે એ તમને લોન કરી આપે છે. લોનનું જોઈએ તો લોનમાં ઇન્ટરેસ્ટ રેટ છે 9%થી લઈને 12% સુધી હોય છે, પણ તમારે પ્લસ ફાયદો એ છે કે 35% સબસિડી મળે એટલે તમારે જે વ્યાજ ભરવાનું થાય છે લગભગ નહીવત ભરવાનું થતું હોય છે. અને બીજું એક ખાસ વાત આ યોજનાની એ છે કે એમાં તમારે કંઈ ગેરંટી અથવા તમારે પ્રોપર્ટી દસ્તાવેજ રજૂ કરવાના નથી હોતા કે તમારી પાસે આટલી પ્રોપર્ટી છે તો જ તમને લોન મળી શકે. સામાન્ય ડોક્યુમેન્ટ છે, તો તમારે લાભ લેવો હોય તો ડોક્યુમેન્ટેશનમાં તમને જણાવી દઉં કે ડોક્યુમેન્ટેશનમાં તમારે ફક્ત આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને બેંક પાસબુક, આ સામાન્ય ડોક્યુમેન્ટ હોય છે એ તમારે જરૂર પડે છે. બીજું કે તમારે આ યોજનાનો લાભ લેવો હોય, કોઈ તમારે પૂરો ઉદ્યોગ ચાલુ કરવા માગો છો તો તમે ક્યાં જશો, કોની પાસે અરજી કરાવશો, તો તમને માહિતી આપી દઉં કે હું કેળા ડિસ્ટ્રિક્ટ રિપ્રેઝન્ટ કરું છું, એટલે તમારે કેળા ડિસ્ટ્રિક્ટ PMFME અંદર તમારે લાભ લેવો હોય તો તમે ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરી શકો છો. તમને પ્લસ ડોક્યુમેન્ટથી લઈને અરજી કરવા સુધી, ઓનલાઈન અરજી કરવા સુધી, અને પ્લસ તમારે મશીનરીના કોટેશનથી લઈને બધી જ તમને જરૂરિયાત જે પડશે હું તમને પ્રોવાઈડ કરીશ. એટલે વધુ ને વધુ કેળા ડિસ્ટ્રિક્ટની અંદર આપણા જે ખેડૂત મિત્રો છે હવે પોતાનો મતલબ વ્યવસાય પોતે ચાલુ કરે, પોતાનો રો મટીરિયલ તો પોતાની પાસે છે જ. ધારો કે આપણા ડિસ્ટ્રિક્ટમાં જોઈએ તો આપણા ડિસ્ટ્રિક્ટની અંદર ડાંગરનું ઉત્પાદન ખૂબ ઘણું થાય છે, કેળા પણ થાય છે, તો આ બધામાં જોઈએ તો કેળાની વેફર તમે ખુદ બનાવીને પોતાનો પ્લાન્ટ નાખીને પોતાના જ ગામમાં પોતાના આજુબાજુના ખેડૂતના તમે રો મટીરિયલ ખરીદી પોતે જ પ્રોસેસિંગ કરી પોતે જ માલિક બની તમે વેચાણ કરી શકો અને સારો નફો તમે મેળવી શકો છો, એ પણ સબસિડી સહાય સાથે. અને પ્લસ કે લોનમાં તમારે સહાય જે મતલબ તમારી જે લોન થાય છે 35% સબસિડી કાપીને, તો એવું નથી હોતું કે 35% તમને સબસિડી છે તો સબસિડી પછી મળશે, એવું નથી હોતું. જ્યારે તમારું પ્લાન્ટ ઇસ્યુ થઈ જાય છે, તમારી એપ્લિકેશન ઓનલાઈન અરજી એક્સેપ્ટ થઈ જાય છે, તો પછી તમારે 35% લોન તમારે ડાયરેક્ટ જ 35% જે સબસિડી છે તમારે માઇનસ થઈ જાય છે. ધારો કે તમારે 1,00,000નો પ્લાન્ટ છે તો 35% જેવી તમારી અરજી એક્સેપ્ટ ગવર્મેન્ટમાં થઈ જશે એટલે 35,000 રૂપિયા તમારે પહેલેથી જ માઇનસ થઈ જશે, ક્રેડિટ બેઝ થશે. મતલબ તમારા જે ટોટલ પૈસા પેમેન્ટ ભરવાના હશે એમાંથી તમારે 10% જે તમે પહેલાં ઇનિશિયલ પ્રોજેક્ટ કોસ્ટના 10,000 10% ભરો છો તે પ્લસ 35%, એટલે 45% તમારા પૈસા તમારે ભરવાના થતા નથી, બાકી વધ્યા છે એની પરથી જ લોન થાય છે અને એની પર જ ઇન્ટરેસ્ટ રેટ લાગે છે. 35% સબસિડી પર ઇન્ટરેસ્ટ રેટ લાગતો નથી. PMFME, પ્રધાનમંત્રી ફોર્મ્યુલાઇઝેશન ઓફ ફૂડ માઇક્રો પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝિસ સ્કીમ, તો આની અંદર તો ઘણા બધા ઉદ્યોગ છે, જેવા કે આપણે હવે તમે બેકરી ઉદ્યોગ છે તો એ પોતાનું ફ્લોર મિલ ઘરઘંટી ચલાવ પોતાના ઘરે ચલાવીને ઉદ્યોગ મતલબ રોજગાર
આપ પણ માગતા હોય તો પોતાનો ધંધો ચાલુ કરવા માગતા હોય તેનો પણ લાભ લઈ શકે છે. ટૂંકમાં કહીએ તો જે આપણે ખેત ઉત્પાદન કરીએ છીએ અને એનું જેનું આપણે પ્રોસેસિંગ કરીને ઉપયોગમાં લેતા હોય, ખાવામાં ઉપયોગ લેતા હોય, ખાદ્ય ઉદ્યોગ, દરેક પ્રકારના જે ઉદ્યોગ છે એ આ યોજનામાં લાભ લઈ શકે છે. કોઈને પણ કંઈ પ્રશ્ન હોય યોજના વિશે તો મારી માહિતી મારી પાસે માહિતી લેવા માગતા હોય તો મારા નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે. મારું નામ છે નીતિન સોલંકી અને ઓફિસ છે લીંબાસીની અંદર આવેલી છે, માલાડો ચોકડી નજીક. મારો મોબાઈલ નંબર છે 99744 55 776. આભાર.